ગુડ આફ્ટરનૂન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? આજે આપણે ધોરણ 2 ગણિત વિષય કરીશું. એમાં હું તમને આજે અત્યાર સુધી આપણે 4 સાથે પૂરા કર્યા છે, તો આજે હું તમને વધારાના દાખલા કરાવીશ, દાખલાની પ્રેક્ટિસ કરાવીશ, જેમાં આપણે સૌ પ્રથમ કરશું મૌખિક સરવાળા. તો જે તમારે મૌખિક એટલે આવી રીતે આપણે વૈકલ્પિક ગણિત કરો તો પણ ચાલે, ગણિત કરો તો પણ ચાલે, તો મૌખિક જવાબ આપવાનો જ્યારે આપણે લખીને કરીએ એને ગણતરી કરીએ, તો મૌખિક એટલે મોઢેથી ગણિત કરવાના સરવાળા. બરાબર, તો આપણે મૌખિક સરવાળા 2 વત્તા 2 બરાબર 4, 3 વત્તા 1 બરાબર 4, 3 વત્તા 2 બરાબર 5, 4 વત્તા 5 બરાબર 9, 1 વત્તા 6 બરાબર 7. આપણે ફટાફટ મૌખિક ગણિત જવાબ આપી શકીએ એને મૌખિક સરવાળા કહેવાય. 8 વત્તા 2 બરાબર 10, 10 વત્તા 3 બરાબર 13, 7 વત્તા 7 બરાબર 14, 8 વત્તા 1 બરાબર 9. ચાર માંથી બે બાદ કર્યા તો 2, 1 માંથી 1 બાદ કર્યા તો 0. 6 બાદ નીકળ્યા હતા પણ
જેટલી સંખ્યા હોય એટલા ને એટલા બાદ તમને તરત જ જવાબ આવવો જોઈએ. જેટલી હોય એટલી જ બાદ કરવાની, જીરો જ જવાબ મળવાનો હોય આપણને. એટલા માટે તમને તરત જ આવી જવું જોઈએ કે જીરો આવે. ઓકે, માટે વાત કરીએ તો ત્રણ, દસ માંથી છ વાત કરીએ તો ચાર, નવ માંથી છ વાત કરીએ તો ત્રણ, વીસ માંથી દસ વાત કરીએ તો દસ, અગિયાર માંથી પાંચ વાત કરીએ તો છ, ચૌદ માંથી સાત વાત કરીએ તો સાત. આ થઈ આપણી મૌખિક બાદ બાકી, બરાબર. હવે આપણે કરશું જૂથમાં ગણતરી. શું કરશું જૂથમાં? જે આપણે ચોથા સ્વાધ્યાયમાં શીખી ગયા છે, બે ના જૂથ, પાંચ ના જૂથ, દસ ના જૂથ, તો હવે એની ગણતરી આપણે શીખવાની છે, બરાબર. એને શું કહેશું આપણે? ઓકે, જૂથમાં ગણતરી. શું કહેશું આપણે એને? જૂથમાં ગણતરી. જૂથમાં ગણતરી તમારે કરવી હોય તો જેટલા અંક આપ્યા હોય એની ગણતરી તમારે કરવી પડે. ઓકે, તો આપણે હવે કરશું જૂથમાં ગણતરી. જૂથમાં ગણતરી કરો, બરાબર. પેલા હું તમને રકમ લખી દઉં. ફળિયાના આધારે જવાબ, બરાબર.
પહેલું છે હવે પાંચ કૂતરાની આ કેટલી તો પહેલા તમારે એ વિચારવું પડે કે કૂતરાને આંખ કેટલી હોય તો કે બે દરેક પ્રાણી પક્ષી માણસ ને બધાને બબે આંખ જ હોય બરોબર તો એક કૂતરાને બે આંખ છે તો પાંચ કૂતરાને કેટલી તો કે બે પંજા દસ દસ આંખ થઈ પાંચ કૂતરાની કેટલી આંખ થઈ દસ બરાબર બીજું એવી રીતે છે ત્રણ સસલાના પગ કેટલા હવે એક સસલા ને પેલા કેટલા પગ હોય તો કે ચાર તો ત્રણ સસલા ને કેટલા થશે તો કે ચાર તેરી બાર ચાર તેરી બાર પછી છે બે ગાયની પૂંછડી કેટલી હવે ગાયને પૂંછડી કેટલી હોય તો તમારે વિચારવું પડે એક હોય કે બે બધા પ્રાણીને પૂંછડી એક જ હોય ગાય હોય ભેંસ હોય સિંહ હોય વાઘ હોય બકરી હોય ગમી હોય બધાને પૂછડી એક જ હોય એટલા માટે બે ગાયની પૂછડી લેશે બે પછી છે સાત પોપટની પાખો કેટલી બરાબર હવે એક પોપટને બે પાખો હોય તો સાત પોપટને કેટલી થાય તો કે સાત તો હજી તમને ના આવડતો બે સત્તા તો આવડી શકે બે એકા બે બે દુ ચાર બે તેર છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર અને બે સત્તા ચૌદ કેટલી પાક થાય ચૌદ આ પ્રમાણે આપણે હજી એક આગળ કરશું બરોબર હવે લેશું ત્રણ પંખાના પાખિયા કેટલી હવે એક પંખા ને ત્રણ પાખિયા છે તો ત્રણ પંખા ને કેટલા પાખિયા થશે તો કે ત્રણ તેરી નવ આ પ્રમાણે બાળ મિત્રો આપણે ઘડિયાળના આધારે જવાબ શીખા ચિત્તમાં ગણતરી શીખા મૌખિક સરવાળા મૌખિક બાદબાકી તો તમે બધા બરોબર ધ્યાનથી વિડીયો જોશો સાંભળશો અને સમજશો અને વિક્યુના પ્રશ્નો તમે બધા લખતા જશો તો સરસ મજાના લખજો સમજી વિચારીને લખજો અને ધ્યાનથી લખજો જેથી પરીક્ષામાં આવે તો તમને આવડે બાય